મિત્રો ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ ટુડે વી વિલ ડિસ્કસ ટુ સ્ટાન્ડર્ડ ટેન્ટ સાયન્સ ચેપ્ટર થ્રી ધાતુઓ અને અધાતુઓ ધાતુઓ અને અધાતુઓ રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ભૌતિક રાસાયણિક પ્રક્રિયા અગાઉ ભાગ એકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ધાતુઓની પ્રાપ્તિ વિદ્યાર્થી મિત્રો એની અંદર પદોને વ્યાખ્યાયિત કરવામાં આવેલા છે સૌપ્રથમ આપણે ખનીજ જોઈશું ખનીજ જે તત્વો કે સંયોજનોનો પૃથ્વી પર ભૃપુષ્ઠ ભ્રુપુષ્ઠ એટલે પોપડમ એટલે કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી અથવા તો ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનીજ કહે છે ટૂંક નોનમાં સોરી આ વ્યાખ્યામાં ખૂબ જ એક માર્ક્સમાં પૂછાય છે બોર્ડમાં જેથી ખનીજ કાચી ધાતુ અને ગેંગ તો કોને કહેવાય ખનીજ જે તત્વો કે સંયોજનોને પૃથ્વીના પોપડામાંથી કે ભૂપુષ્ઠમાંથી કુદરતી રીતે મળી આવે છે તેને ખનીજ કહે છે કાચી કાચીમાં કાચી ધાતુ એટલે અયસ્કમ કાચી ધાતુને અયસ્ક કહેવામાં આવે છે એમ બોર્ડની એક્ઝામમાં એ એમ અંદર અયસ્ક પૂછાય છે અયસ્કનું નામ કાચી ધાતુને બીજા કયા નામે ઓળખાય છે તો અયસ્કમ બરાબર એટલે કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુની સરળતાથી નિષ્ક્રિય કરી શકાતું હોય તેવી કાચી કાચીધા એટલે અયસ્ક અયસ્કનો અહીં સ્પેલિંગ આપેલો છે ઓ આર ઈ કહે છે તો જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય એટલે કે જે ખની જે ખનિજ તત્વો હોય છે તેમાં નિશ્ચિત પ્રમાણ એટલે કે સારા પ્રમાણમાં ધા ધાતુ હોય છે અને તે ધાતુ સરળતાથી નિષ્ક્રષણ કરી શકાતું હોય છે જે ધાતુ સરળતાથી નિષ્ક્રસન કરી શકાતું હોય છે તેવી ખનીજને કાચી ધાતુ એટલે કે અયસ્ક કહે છે આગળ જોઈશું ગેંગ એટલે કે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચું ધાતુના તત્વો એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં માટી રેતી અને અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે અને આવી અશુદ્ધિને ગેંગ કહે છે એટલે કે પૃથ્વીના પોપડામાંથી મળતી જે કાચું ધાતુ મળી આવે છે ધાતુમાં તત્વ મળી આવે છે એ એકલું હોતું નથી પરંતુ તેના માત્રામાં ઘણા બધા માટી રેતીના અનિચ્છનીય પદાર્થોને અશુદ્ધિકરણ હોય છે જેથી જે ખનિજ તત્વોને તેને શુદ્ધિકરણ કરી કરે છે જેને આપણે ગેંગ તરીકે ઓળખાય છે મિત્રો આઈ હોપ તમને આ વિડીયોમાં સમજ પડી હશે એ બોર્ડ એક્ઝામમાં એક માર્ક્સમાં ત્રણે ત્રણ વસ્તુ એમસી ક્યુઝની અંદર પણ પૂછાય છે ખાલી જગ્યામાં પૂછાય છે ખરા ખોટામાં પણ પૂછાય છે મિત્રો આ ફેરી બોર્ડ એક્ઝામમાં આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને પૂછાશે જેની તમે નોંધ અવશ્ય લેશો થેન્ક યુ આભાર